हेलो डियर स्टूडेंट्स, गुड मॉर्निंग। हाउ आर यू ऑल? आई होप यू ऑल आर फाइन। इन प्रीवियस लेक्चर वी हैव कंप्लीटेड अ वन जीनस इन अवर दिस यूनिट, राइट? एंथोसिरोस छे ए आपणे लास्ट लेक्चर नी अंदर कम्प्लीट कर्यू। टुडे वी आर स्टार्ट्स अ न्यू जीनस। जीनस नेम इज फ्यूनारिया। सो रेग्युलरली આપણે જે રીતના કોઈ પણ નવી જીનસ છે એ સ્ટાર્ટ કરતા હોઈએ છીએ, ક્યાંથી કરીએ છીએ? સિસ્ટમેટિકલ પોઝિશન્સથી, રાઈટ? સો વી કેન ફર્સ્ટ ઓફ ઓલ વી કેન સીન સિસ્ટમેટિક પોઝિશન્સ। સો ફ્યુનારિયા છે એનું સિસ્ટમેટિક પોઝિશન કયું છે એ આપણે જોવાનું છે। પ્લીઝ રિમેમ્બર ધીસ ટેક્સોનોમિકલ હાયરાર્કી, રાઈટ? ધીસ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધીસ એક્ઝામ। સો ધીસ ફ્યુનારિયા is belongs to division bryophyta, class is bryopsida, bryopsida ne bija naam thi odakai che musci, and subclass is also uberia, ani andar subclass pon che jenu naam che uberia। order is funerials, family is funeriaceae, and genus is funaria। આપણા જેવા જીનસના નામ હોય છે એવી જ એની ફેમિલીનું નામ હોય છે। સો રિપીટ ધીસ, ડિવિઝન ઇઝ અ બ્રાયોફાઇટા, ક્લાસ ઇઝ અ બ્રાયોપ્સિડા, સબ ક્લાસ ઇઝ અ યુબેરિયા, ઓર્ડર ઇઝ અ ફ્યુનારિયલ્સ, ફેમિલી ઇઝ અ ફ્યુનારિયેસી, એન્ડ જીનસ ઇઝ અ ફ્યુનાટિયા। સો લેટ સીન સમ કેરેક્ટરિસ્ટિક્સ। સો ડિવિઝન બ્રાયોફાઇટા, તો એન્થોસિરોસની અંદર આપણે જે કેરેક્ટર્સ જોયા હતા ડિવિઝન બ્રાયોફાઇટામાં એ જ આની અંદર હોય। સો ટ્રુ રૂટ્સ ઇઝ ઓલ્સો એબ્સન્ટ એન્ડ ઇન્સેટ આર પ્રેઝન્ટ ધ રાઇઝોઇડ। ટ્રુ રૂટ સિસ્ટમ હશે એ આની અંદર કેવી હોય? એબ્સન્ટ હોય। રાઇઝોઇડ છે એ આપણને જોવા મળે, અને રાઇઝોઇડ છે એ આપણને ખબર છે જમીનની અંદર જ હોય છે, અંડરગ્રાઉન્ડ જ હોય, બરાબર? તો રૂટ જેવા જે દેખાવમાં હોય છે પણ એ ઓરિજિનલી ટ્રુ રૂટ હોતા નથી, હોય છે શું? રાઇઝોઇડ્સ। એન્ડ હિયર વાસ્ક્યુલર બંડલ્સ આર એબ્સન્ટ। અહીંયા આપણને વાસ્ક્યુલર સિસ્ટમ હશે કેવી દેખાશે? એબ્સન્ટ હશે। સો અહીંયા લખેલું છે કે નો વાસ્ક્યુલર સ્ટ્રેન્ડ, એટલે અહીંયા તમને ઝાયલમ અને ફ્લોએમ છે એવી રચના જે જોવા મળશે નહીં। નેક્સ્ટ ઇઝ અ ક્લાસ, ક્લાસ ઇઝ બ્રાયોપ્સિડા, એન્ડ અનધર નેમ ઇઝ અ મ્યુસ્કાય। સો હિયર ગેમેટોફોર ઇરેક્ટ એન્ડ લીફી। સો બ્રાયોફાઇટની અંદર કેટલા ફેઝ હોય છે? બે ફેઝ હોય છે, ગેમેટોફાઇટ્સ એન્ડ સ્પોરોફાઇટ્સ। બધાને ખબર છે બ્રાયોફાઇટ્સની અંદર ડોમિનન્ટ ફેઝ કયું હોય? ગેમેટોફાઇટિક, અને એના પછી કયું આવે? સ્પોરોફાઇટિક। સો ગેમેટોફાઇટિક જે ફેઝ હશે, સો ગેમેટોફોર ઇરેક્ટ એન્ડ લીફી, સો ગેમેટોફાઇટિક જે ફેઝ હશે ને એનું સ્ટ્રક્ચર કેવું કીધું છે? અને ઇરેક્ટ હશે એટલે ઊભું હશે, અને લીફી સ્ટ્રક્ચર કે લીફ જેવું સ્ટ્રક્ચર, પાંદડા જેવું સ્ટ્રક્ચર એ તમને આની અંદર જોવા મળશે। રાઇઝોઇડ્સ ઇઝ અ મલ્ટીસેલ્યુલર વિથ ઓબ્લિક્યુટ સેપ્ટા, વન ઓફ ધીસ ટાઈપ ઓફ ધીસ સેપ્ટા, રાઈટ? ઓબ્લિક્યુ શું છે? ટાઈપ ઓફ ધી સેપ્ટા છે, અને અને આ જે રાઇઝોઇડ હશે એ કેવું હશે? મલ્ટીસેલ્યુલર હશે। કેવા હશે? મલ્ટીસેલ્યુલર। અનધર વે ઇઝ વી કેન સી સબ ક્લાસ, સબ ક્લાસ નેમ ઇઝ યુબેરિયા। તો યુબેરિયાના કેરેક્ટરિસ્ટિક્સ શું છે? લીવ્સ વિથ ડિસ્ટિંક્ટ મિડરિબ, આના જે લીવ્સ હશે એની અંદર આપણે શું જોઈ શકશું? મિડરિબ। મિડરિબ ક્યાં હોય? લીફની સેન્ટરની અંદર, રાઈટ? સેટા ઇઝ લોંગ, સેટાનો જે પાર્ટ હશે એ કેવો હશે? લોંગ હશે। આપણે જ્યારે ગેમેટોફાઇટિક સ્ટ્રક્ચર ભણશું એટલે આખે આખું સ્ટ્રક્ચર છે તમને એની અંદર જોવા મળશે। સ્પોર સેક યુઝ્યુઅલી સેપરેટેડ ફ્રોમ ધ કેપ્સ્યુલ વોલ બાય ધ એર સ્પેસ। સ્પોર સેક એટલે જેની અંદર સ્પોર છે એ ડેવલપ થશે એવી જગ્યા, એ રિજનને શું કહેવાય છે? સ્પોર સેક, કે જગ્યાની અંદર સ્પોર હશે એ ડેવલપ થશે। અને યુઝ્યુઅલી ધીસ સ્પોર સેક આર ધ ડિફરન્ટ એન્ડ સેપરેટ ફ્રોમ ધીસ
कैप्स्यूल वॉल। हवे आपणने खबर छे कि ज्यारे स्पोरोफाइटिक फेज़ आवे त्यारे एनी अंदर तमने याद होय तो फूड सेटाइन कैप्स्यूल एवा तन रीजन होय छे। तो ज्यारे स्पोर डेवलप थशे तो ये जे स्पोर सेक होय ए कैप्स्यूल वॉल थी केवुं हशे थोड़ुक। सो नेक्स्ट इज ऑर्डर। ऑर्डर इज फिनेरियल्स एंड लीव्स इज ओवेट शेप। अने जे लीव्स हशे ए केवा शेपनी अंदर हशे ओवेट શેપની અંદર। એન્ડ કેલિપ્ટ્રા યુઝવલી ડિસ્ટેન્ડ કેલિપ્ટ્રા હશે એ તમે નોર્મલી આની અંદર ખબર પડી જશે જ્યારે આપણે સ્પોરોફાઇટિક ફેઝ જોશું ત્યારે તમને એની અંદર કેલિપ્ટ્રાનું જે સ્ટ્રક્ચર છે જોવા મળશે। ફેમિલી ઇઝ અ ફ્યુનેરિયેસી કેલિપ્ટ્રા હેઝ લોંગ બીક। કેલિપ્ટ્રા જે હશે ને એ એકદમ લાંબા હશે રાઈટ। નીચેના ભાગથી લઈને ઉપરના ભાગ સુધી એકદમ લાંબા એવા કેલિપ્ટ્રાનું સ્ટ્રક્ચર આની અંદર જોવા મળશે। એન્ડ કેલિપ્ટ્રા ઇઝ ઓલ્સો પાયરીફોર્મ એન્ડ સમ વોટ ઇઝ અ ડ્રોપિંગ। ઘણી વખત કેલિપ્ટ્રા છે એ કેવા સ્ટ્રક્ચરની અંદર હશે જે એમ્બેડેડ થયેલા હોય ખૂંચેલા હોય ને એ ટાઈપનું સ્ટ્રક્ચર છે આની અંદર તમને જોવા મળશે। જીનસ ઇઝ ફ્યુનારિયા એન્ડ લીવ્સ એરેન્જ સ્પાઇરલી એન્ડ ફાઇલોડેક્સી ઇઝ 3/8। હવે લીફની એરેન્જમેન્ટ કીધી છે 3/8ની ફાઇલોટેક્સીની અંદર તમને જોવા મળે। એન્ડ સ્ટેમ ઇન્ટરનલી ડિસ્ટિંગ્યુઝ ઇન ટુ ધ એપિડર્મિસ કોર્ટેક્સ એન્ડ કન્ડક્ટિંગ સ્ટ્રેન્ડ। હવે જે આનું સ્ટેમ હશે એ સ્ટેમનું આપણે જ્યારે સેક્શન લઈએ ત્યારે એની અંદર આપણે નોર્મલી ત્રણ રિજિયન છે એ ડિફાઇન કરી શકીએ છીએ। કયા ત્રણ રિજિયન છે? ફર્સ્ટ ઇઝ અ એપિડર્મિસ, અનધર ઇઝ અ કોર્ટેક્સ એન્ડ લાસ્ટ ઇઝ અ કન્ડક્ટિંગ સ્ટ્રેન્ડ। હિયર કન્ડક્ટિંગ સ્ટ્રેન્ડ ઇઝ ઓલ્સો વર્ક એઝ અ વાસ્ક્યુલર સિસ્ટમ। જેવું વાસ્ક્યુલર સિસ્ટમનું વર્ક હોય છે એ જ પ્રકારનું વર્ક કોણ કરશે? કન્ડક્ટિંગ સ્ટ્રેન્થ। કન્ડક્ટિંગ સ્ટ્રેન્થ કામ શું કરશે? જે વોટર છે એને અપટેકનું કરવાનું કામ કરશે રાઈટ। એન્ડ ફૂડ મટીરિયલ છે એનું ઇન્ટેક એન્ડ અપટેક કરવાનું કામ કોણ કરશે? આ કન્ડક્ટિંગ સ્ટ્રેન્થ। લીવ્સ ક્રાઉડેડ એટ ધ એપેક્સ ટુ ફોર્મ અ બર્ડ લાઇક હેડ। આની અંદર બર્ડ જેવી રચના તમને જોવા મળશે। જ્યારે બર્ડ ફોર્મેશન થાય ત્યારે એનો અપર પાર્ટ કેવો હોય? મોઢાનો હેડ એટલે ઉપરનો પાર્ટ માથાનો, એ ટાઈપના લીવ્સ છે એ તમને ક્રાઉડેડ એટલે ઉપરથી તમને છે ને એકચ્યુઅલી રાઉન્ડેડ શેપની અંદર તમને લીવ જોવા મળશે। અને ઘણી વખત એ કેવા હોય આપણે તમને ખબર હોય તો જે ક્લાઇમ્બર હોય ક્લાઇમ્બર એની અંદર તમે જોતા હોવો છો જે ઓલી જેની મદદથી એ લોકો ઉપર ચડતા હોય છે ટિન્ડલ્સ રાઈટ ટ્રેન્ડ્રિલ્સ જેવા એના લીફનું સ્ટ્રક્ચર હોય છે જે અહીંયા તમે જોઈ શકો છો કેવા પ્રકારનું ટ્રેન્ડ્રિલ જેવું સ્ટ્રક્ચર છે। સો ધીસ ઇઝ અ ક્રાઉડેડ સ્ટ્રક્ચર રાઈટ, આ ટાઈપના સ્ટ્રક્ચરમાં આપણને જોવા મળે છે। સો નોર્મલી ફ્યુનારિયા ઇઝ ધ મોસ્ટ વાઇડલી ડિસ્ટ્રીબ્યુટેડ રાઈટ। ફિનારિયા જે વર્લ્ડ વાઇડ આપણને જોવા મળે છે એન્ડ ઇટ્સ ઓલ્સો કોમન નેમ ઇઝ અ મોસ, અને શું કહેવાય છે? મોસ કહેવામાં આવે છે। હવે તમને યાદ હોય તો ફર્સ્ટ સેમેસ્ટરની અંદર આપણે વાત થઈ હતી કે બ્રાયોપ્સિડાની અંદર જે બ્રાઇડે છે એની અંદર જેટલી પણ જીનસ આવે છે નોર્મલી બધી કેવી હોય? મોસ તરીકે ઓળખાય છે। એન્ડ ઇટ ઇન્ક્લુડ અબાઉટ 117 સ્પીસીસ વિચ અકર ઇન ઓલ પાર્ટ ઓફ ધ વર્લ્ડ। આખા વર્લ્ડની અંદર એની 170 જેટલી સ્પીસીસ છે ફ્યુનારિયાની જોવા મળે છે। એન્ડ ધીસ જીનસ ઇઝ અ રિપ્રેઝેન્ટેડ ઇન ઇન્ડિયા અબાઉટ 18 સ્પીસીસ। ઇન્ડિયાની અંદર જ 18 જેટલી સ્પીસીસ જોવા મળે છે અને 18 જેટલી જે સ્પીસીસ જોવા મળે છે કેવા એરિયાની અંદર જોવા મળે છે? સો નોર્મલી વિચ કેન ગ્રો ઇન ક્લોઝ ટોફ્ટ ઓન ધ ડેમ્પ એન્ડ ધ સેડી વોલ્સ, જે એકદમ છાયા જેવી જગ્યા હોય, છાયાની અંદર વોલ હોય, દિવાલ હોય એની ઉપર, રોક એન્ડ ટ્રી ટ્રંક તમને પથ્થર ઉપર પણ જોવા મળે છે, ટ્રી ટ્રંક ઉપર પણ જોવા મળે છે રાઈટ। એન્ડ ધે પ્રિફર આલ્કલાઇન સોઇલ, જે સોઇલની પીએચ આલ્કલાઇન રાઈટ, જે સોઇલ હોય એની અંદર નોર્મલી આ ગ્રો થાય છે। પ્રિફર એનું મેઇન પ્રિફર કેવું છે? સોઇલની અંદર જો ગ્રો થાય તો આલ્કલાઇન સોઇલ હોવી જોઈએ। ફ્યુનારિયા હાઇગ્રોમેટ્રિકા ઇઝ બેસ્ટ નોન સ્પીસીસ ઓફ ધીસ જીનસ। હવે આ જે ફ્યુનારિયા જે જીનસ છે એની અંદર જો વર્લ્ડ વાઇડ સૌથી વધારે જો કોઈ સ્પીસીસ જોવા મળતી હોય તે કઈ છે? ફ્યુનારિયા હાઇગ્રોમેટ્રિકા, નામ સાવ ઇઝી છે, યાદ રહી જાય એવું
છે ફિનારિયા હાઇગ્રોમેટ્રિકા. સો લેટ સ્ટાર્ટ. બે મેચ્યોર ફેઝ, સોરી બે ફેઝ હશે. સો ફર્સ્ટ ઇઝ ડોમિનન્ટ ફેઝ, ઇટ્સ કોલ્ડ ગેમેટોફાઇટિક ફેઝ, એન્ડ લાસ્ટ ઇઝ સ્પોરોફાઇટિક ફેઝ. સો લેટ સ્ટાર્ટ અ મેચ્યોર ગેમેટોફાઇટ. આપણે ચાલુ કરવાના છીએ ગેમેટોફાઇટિક સ્ટેજથી. તો ગેમેટોફાઇટિક સ્ટેજની અંદર આખે આખું આપણે થેલસ સ્ટ્રક્ચર પહેલાં જોશું કે એકચ્યુઅલી ફિનારિયાનું સ્ટ્રક્ચર છે કેવું દેખાય છે. તો ધ ગેમેટોફાઇટિક ફેઝ ઇઝ મેઇન ગ્રોઈન ઇન લોંગ લીવડ ગ્રીન ઇન કલર એન્ડ ઇન્ડિપેન્ડન્ટ. રાઇટ, ગેમેટોફાઇટિક ફેઝ હોય કેવું હોય? ઇન્ડિપેન્ડન્ટ હોય. રાઇટ, કોઈ ઉપર ડિપેન્ડન્ટ હોય નહીં. પણ સ્પોરોફાઇટિક જે ફેઝ છે એ ડિપેન્ડ હોય છે. કેના ઉપર હોય છે? ગેમેટોફાઇટિક ફેઝ ઉપર. સો ધીસ ગેમેટોફાઇટિક ફેઝ ઇઝ અ મેઇનલી ગ્રીન ઇન કલર એન્ડ લોંગ લીવડ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ. સો ધીસ ફેઝ ઇન ધ લાઈફ સાયકલ્સ ઓફ ધ ફિનારિયા કન્સિસ્ટ ઓફ ટુ ગ્રોથ સ્ટેજ. નેમલી ફર્સ્ટ ઇઝ જુવેનાઇલ સ્ટેજ એન્ડ અનધર ઇઝ અ લીફી સ્ટેજ. હવે જે આખે આખું જે ગેમેટોફાઇટિક ફેઝ છે, રાઈટ, તો એની આખી જે લાઈફ સાયકલ છે, ખાલી ગેમેટોફાઇટિકની લાઈફ સાયકલની વાત કરું છું, વોલ લાઈફ સાયકલ્સની વાત કરતો નથી. વોલ લાઈફ સાયકલ એટલે એમાં ગેમેટોફાઇટિક, સ્પોરોફાઇટિક, ગેમેટોફાઇટિક બધા ફેઝ આવી જાય એની વાત નથી કરતો. ખાલી જો ગેમેટોફાઇટિક ફેઝની વાત કરીએ કે ગેમેટોફાઇટિક ફેઝ ક્યાં સુધી ચાલે, તો એની અંદર પણ બે જાતના સ્ટેજ આવે છે. કયા કયા છે? ફર્સ્ટ ઇઝ જુવેનાઇલ સ્ટેજ એન્ડ અનધર ઇઝ અ લીફી સ્ટેજ. તો આ બે સ્ટેજ જોવા મળે. હવે આ બંને સ્ટેજમાં કેવા કેવા કેરેક્ટર્સ હોય છે, શું ચેન્જીસ હોય છે એ આપણે પહેલાં જોઈએ. સો અહીંયા એક ઇમેજ છે, એની અંદર તમે જોઈ શકો છો કે આખું આખું આ લીફી ટાઈપ સ્ટ્રક્ચર છે. કેવું સ્ટ્રક્ચર છે? લીફી ટાઈપ સ્ટ્રક્ચર છે. હવે એક એક જે નામ આપેલા છે, યંગ ગેમેટોફોર છે, એટલે મતલબ આ યંગ લીફી સ્ટેજ છે, બરાબર. પછી પ્રોટોનેમાં આપેલું છે, રાઇઝોઇડ છે, રાઇઝોઇડલ બ્રાન્ચ છે, બર્ડ છે, અહીંયા તમને ક્લોરોનેમિયલ બ્રાન્ચીસ આપી છે. આ બધાની આપણે વાત હવે કરવાની છે. સો લેટ સ્ટાર્ટ એક્સટર્નલ સ્ટ્રક્ચર. સો ફ્યુનારિયા કન્સિસ્ટ ઓફ ટુ ગ્રોથ સ્ટેજ, નેમલી ફર્સ્ટ ઇઝ અ જ્યુવેનાઇલ સ્ટેજ એન્ડ અનધર ઇઝ અ લીફી સ્ટેજ. રાઇટ, સો જ્યુવેનાઇલ સ્ટેજ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય ધ પ્રાઇમરી પ્રોટોનેમા. હવે યાદ છે આપણને, વેજીટેટિવ રિપ્રોડક્શન જ્યારે ભણતા હતા ત્યારે પ્રાઇમરી પ્રોટોનેમાની વાત કરી હતી કે જે સ્ટીક લાઇક સ્ટ્રક્ચર હોય, રાઈટ, એને આપણે કહેતા હતા પ્રાઇમરી પ્રોટોનેમા. સો પ્રાઇમરી પ્રોટોનેમા તરીકે જે રિપ્રેઝેન્ટ કરે છે એ સ્ટેજ કયું હોય? જ્યુવેનાઇલ સ્ટેજ. એન્ડ સેકન્ડ સ્ટેજ ઇઝ અ લીફી સ્ટેજ, એન્ડ ધીસ લીફી સ્ટેજ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય ધ લીફી ગેમેટોફોર. જે તમે લીફ સ્ટ્રક્ચર, જે લીવ્સ ડેવલપ થયેલા, મેચ્યોર લીવ્સ જે તમે જોઈ શકો છો, એ કયું સ્ટેજ છે? લીફી સ્ટેજ. સો પેલું જ્યુવેનાઇલ સ્ટેજ, સો ઇટ રિઝલ્ટ ફ્રોમ ધ જર્મિનેટિંગ સ્પોર. હવે જ્યારે જ્યુવેનાઇલ સ્ટેજ છે એ પૂરું ક્યારે થશે? તો એના રિઝલ્ટની અંદર, એટલે જ્યારે એનો લાસ્ટ સ્ટેજ હોય ત્યારે તમને જર્મિનેટિંગ સ્પોર એમાંથી ડેવલપ થતા જોઈ શકો છો. ત્યારે આપણે કહી શકીએ કે જ્યુવેનાઇલ સ્ટેજ ઇઝ અ કમ્પ્લેટેડ. વેન સ્પોર જર્મિનેટ ઇટ પ્રોડ્યુસ અ ફિલામેન્ટ સ્ટ્રક્ચર, ઇટ્સ કોલ્ડ પ્રોટોનેમા. અને જ્યારે આની અંદર જર્મિનેટિંગ સ્પોર બન્યા, હવે એ જે સ્પોર છે એનું શું થશે? જર્મિલિંગ થશે. એટલે પેલા જે સ્પોર હશે એ ડિસ્પર્સ થશે, ડિસ્પર્સ થઈને જર્મિનેટ થશે. અને જ્યારે એ સ્પોર જર્મિનેટ થાય અને ફિલામેન્ટ સ્ટ્રક્ચર બનાવે, તો એ જ સ્ટ્રક્ચરને શું કહેવાય? પ્રોટોનેમા. મેં બોલ્યો હતો હમણાં જ આગલી સ્લાઇડમાં કે જે સ્ટીક જેવું સ્ટ્રક્ચર, એટલે કે જે ફિલામેન્ટ સ્ટ્રક્ચર આપણને જોવા મળે, ઇટ્સ કોલ્ડ પ્રોટોનેમા. રાઈટ, હવે પ્રોટોનેમા જ્યારે સ્ટાર્ટિંગ ફેઝમાં હોય અને સિંગલ તમને ફિલામેન્ટસ દેખાય, ધેટ કોલ્ડ પ્રાઇમરી પ્રોટોનેમા. રાઈટ, સો ઇટ ઇઝ અ સ્લેન્ડર ગ્રીન બ્રાન્ચિંગ સિસ્ટમ ઓફ ધીસ ફિલામેન્ટ. હવે આ ફિલામેન્ટસ જે સ્ટ્રક્ચર હશે પ્રોટોનેમાનું, એના કેરેક્ટરિસ્ટિક્સ કીધા છે. એન્ડ ધીસ ફિલામેન્ટસ પ્રોટોનેમા બ્રાન્ચિસ ઇઝ અ ફ્રીલી. અને બ્રાન્ચ હોય કેવી હોય છે? ફ્રીલી હોય છે. મેની ઓફ ધીસ બ્રાન્ચ ગ્રો એન્ડ સ્પ્રેડ ઓવર ધ મોઇસ્ટ સોઇલ. હવે જે જગ્યાએ આલ્કલાઇન અને મોઇસ્ટ સોઇલ હશે, ભેજવાળી, બરાબર, એ જગ્યાએ તમને બ્રાન્ચીસ છે એ વધારે પડતી જોવા મળશે. એન્ડ ધીઝ આર ધ ગ્રીન ક્લોરોનેમલ બ્રાન્ચીસ. અને આ જે બ્રાન્ચીસ હોય છે એને કેવી બ્રાન્ચીસ કીધી છે? ક્લોરોનેમિયલ બ્રાન્ચીસ. એન્ડ
द અધર બ્રાન્ચીસ પેનેટ્રેટ ધ સોઇલ્સ. પેનેટ્રેટ એટલે અંદર ખૂંચેલા હોય છે સોઇલની અંદર, બરાબર, જે સોઇલની બહાર હોય છે, એટલે કે જે ગ્રાઉન્ડ ઉપર જે સ્પ્રેડ થયેલી હોય એને કેવી બ્રાન્ચીસ કહેવાય? ક્લોરોનેમિયલ. અને જે સોઇલની અંદર પેનેટ્રેટ થયેલી હોય, સોઇલની અંદરની બાજુ જે બ્રાન્ચીસ જોવા મળતી હોય, ધેટ્સ કોલ્ડ રાઇઝોઇડિયલ બ્રાન્ચીસ એન્ડ ધે આર ધ કલરલેસ ઓર ધ અનધર કલર ઇઝ અ બ્રાઉન. બહારની હોય એ સ્પ્રેડ થયેલી હોય જમીનની ઉપર હોય અને ગ્રીન કલરની હોય, ધેટ્સ કોલ્ડ ક્લોરોનેમિયલ બ્રાન્ચીસ એન્ડ અનધર બ્રાન્ચીસ ઇઝ પેનેટ્રેટ ઇન ધીસ સોઇલ્સ. પેનેટ્રેટ ઇન સોઇલ, રાઇટ, એની અંદર હોય તો એને કેવી કહેવાય? રાઇઝોઇડિયલ બ્રાન્ચીસ, રાઈટ. તો બે બ્રાન્ચીસની વાત કરી છે. તો તમે જોઈ શકો છો કે આવું વચલો જે પાર્ટ છે, આ જે સોઇલ છે, આખી આખી જે માની લ્યો એક બ્રાન્ચીસ છે, બરાબર, બ્રાન્ચ જે છે એની નીચેના પાર્ટમાં જો કોઈ બ્રાન્ચીસ છે એ ડેવલપ થતી હોય, ધે આર કોલ્ડ રાઇઝોઇડિયલ બ્રાન્ચીસ એન્ડ અનધર ઇઝ પેનેટ્રેટ, સોરી, અનધર ઇઝ સ્પ્રેડ ઓવર ધ સોઇલ. સોઇલની ઉપર જે થતી હોય એને કેવી કહેવાય? ક્લોરોનેમિયલ બ્રાન્ચીસ, બરાબર. બે બ્રાન્ચીસના નામ છે તમારે યાદ રાખવાના છે. સો સેકન્ડ સ્ટેજ ઇઝ અ લીફી સ્ટેજ. સો ફર્સ્ટ સ્ટેજ ઇઝ અ જ્યુવેનાઇલ સ્ટેજ, રાઈટ, જેની અંદર સ્પોર ડેવલપ થયા, જર્મિલેઇંગ થયું, પ્રોટોનેમા બન્યા. પ્રોટોનેમા ઇટ્સ ઓલ્સો કોલ્ડ ફિલામેન્ટસ બ્રાન્ચીસ એન્ડ એ ફિલામેન્ટસ બ્રાન્ચીસની અંદર આપણે જોયું બ્રાન્ચેડ હોય અને એમાં પણ બે પ્રકારની હોય, જમીનની અંદર હોય, જમીનની ઉપર હોય, ક્લોરોનેમિયલ બ્રાન્ચીસ એન્ડ રાઇઝોઇડિયલ બ્રાન્ચીસ. નેક્સ્ટ સ્ટેજ ઇઝ અ લીફી સ્ટેજ. સો ઇટ સ્ટાર્ટ્સ એઝ અ લેટરલ બર્ડ ફર્સ્ટ ઓન ધ પ્રોટોનેમા, રાઈટ, લેટરલ બર્ડથી સ્ટાર્ટ થાય છે લીફી સ્ટેજ છે. સો એમાં આપણે પહેલું જો જોઈએ તો ઓન ધ પ્રોટોનેમા એટલે જે ફિલામેન્ટસ બ્રાન્ચીસ એની ઉપર. સો સેવરલ બર્ડ મેની આર ધ ડેવલપ્સ ઓન ધી સિંગલ પ્રોટોનેમા. હવે જે ફિલામેન્ટસ સ્ટ્રક્ચર આપણે જોતા હતા, રાઈટ, જે પ્રોટોનેમા છે એની ઉપર તમને ઘણી બધી બર્ડ ફોર્મેશન જોવા મળશે, રાઈટ. એક જ સિંગલ પ્રોટોનેમાની ઉપર કહું છું, ઈચ ઓફ ધીસ ડેવલપ ઇન ટુ એન્ડ ઇરેક્ટ લીફી સ્ટેમ. અને એ એક જે બ્રાન્ચીસ હશે, રાઈટ, એક જે પ્રોટોનેમા છે એની ઉપર જે બર્ડ જે ડેવલપ થાય છે, આ જે બર્ડ છે એ બર્ડ જ્યારે ડેવલપ થશે ત્યારે એ કેવા સ્ટેજની અંદર આવશે? ઇરેક્ટ લીફી સ્ટેમની અંદર એ કન્વર્ટ થશે. જો અહીં જોઈ શકો છો આ ઘણી બધી અહીંયા બર્ડ ફોર્મેશન થાય છે, બરાબર, આવી ડિફરન્ટ ડિફરન્ટ. આ ધીસ ઇઝ અ વન સિંગલ પ્રોટોનેમા અને એની ઉપર તમે બર્ડ ફોર્મેશન જોઈ શકો છો. તો આવી ઘણી બધી બર્ડ ફોર્મેશન જો થાય અને પછી જે ડેવલપમેન્ટ જોવા મળે એ આપણને સ્ટેમી લાઇક મેની લીવ્સ છે એ આપણને જોવા મળે. અનધર પાર્ટ ઇઝ ધ લેટરલ બીઅર્સ ન્યુમરસ રાઇઝોઇડ્સ એટ ઇઝ ધ બેઝ વિચ એન્કર ઇટ ટુ સબસ્ટ્રેટમ. હવે આ જે સબસ્ટ્રેટમ છે, ઉપરનો જે પાર્ટ છે એને સપોર્ટની જરૂર પડશે. તે સપોર્ટ એને ક્યાંથી મળશે? તો જે બીજા પાર્ટની અંદર એટલે કે નીચેના પાર્ટમાં એટલે કે ગ્રાઉન્ડ પાર્ટ્સની અંદર જે બ્રાન્ચીસ હતી એ જે ડેવલપ થતી હતી, જેને આપણે રાઇઝોઇડિયલ બ્રાન્ચીસ કીધી હતી, રાઈટ. તો એની વાત કહી રહી છે કે ધ લેટરલ બિયર્સ ધ ન્યુમરસ રાઇઝોઇડ્સ એટ ઇઝ બેઝ વિચ એન્કર ઇન ટુ ધ સબસ્ટ્રેટમ. એન્કર એટલે કે સપોર્ટ કરવાનું કામ કરે છે. હાવેવર ધ પ્રોટોનેમા સૂન્સ ડીજનરેટ્સ એન્ડ ડિસએપિયર્સ. હવે પ્રોટોનેમા છે એ થોડાક ટાઈમ પછી શું થઈ જશે? ડીજનરેટ થઈ જશે અથવા તો ડિસએપિયર્સ થઈ જશે, આપણને દેખાતા બંધ થઈ જાય. કારણ કે એની ઉપર જે બર્ડ હતી એ બર્ડ જ્યારે ડેવલપ થાય એટલે કે આવું લીફી સ્ટેમ બની જાય, પછી આમાં આપણે પ્રોટોનેમા ગોતી શકીએ નહીં. આ ટાઈપની કોઈ બ્રાન્ચીસ છે આપણને જોવા મળશે નહીં. ફાઇનલી આપણને કેવા ટાઈપનું સ્ટ્રક્ચર દેખાય? આ ટાઈપનું સ્ટ્રક્ચર છે દેખાય. ધ અપરાઇટ લીફી સ્ટેમ્સ ઓર ધ શૂટ આર ધ લેફ્ટ બિહાઇન્ડ એઝ અ સેપરેટ ઇન્ડિપેન્ડન્ટ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ ગેમેટોફાઇટિક સ્ટેજ, રાઈટ. હવે જે ઉપરનો જે પાર્ટ છે એટલે કે આ જે મેન હતું એની ઉપરનો જે પાર્ટ છે, આપણે ઉપરની વાત કરી રહ્યા છીએ, તો આ જે લીફી સ્ટેજ છે, રાઈટ, એ જેવું ડેવલપ થશે એટલે લીફી સ્ટેમ છે સેપરેટ થઈ જશે. અને સેપરેટ થઈ જાય એટલે એઝ અ ઇન્ડિપેન્ડન્ટ એ ગેમેટોફાઇટિક સ્ટેજ તરીકે શું કરશે? રિપ્રેઝન્ટ કરશે. ઈચ ઓફ ધીસ ઇઝ યુઝલી કોલ્ડ ધ લીફી ગેમેટોફોર. અનધર પોઈન્ટ, અનધર નેમ ઇઝ લીફી સ્ટેગ, લીફી સ્ટેજ ઓર ધ એડલ્ટ ગેમેટોફોર. અહીંયા સ્પેસ આવશે, રેડી.
તો આ ત્રણ નામથી એ ઓળખવામાં આવે છે. કયા કયા ત્રણ નામ છે? લિફી ગેમેટોફોર, લિફી સ્ટેજ, અને ધર ઇઝ અ એડલ્ટ ગેમેટોફોર એન્ડ ઇટ બિયર્સ ધ સેક્સ ઓર્ગન. અને આની અંદર જ આ જે લિફ સ્ટ્રક્ચર છે એની અંદર જ સેક્સ ઓર્ગન જે શું થશે, ડેવલપ થશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્સટર્નલ સ્ટ્રક્ચર ઓફ ધ લિફી ગેમેટોફોર જોશું. ઓકે.